मुस्कान साथे घटेली घटनाना पगले तेना घेरा प्रत्याघातो पड्या छे। मुखबधिर मुस्कानने तेना घरेथी अपहरण करी अवावरू जग्या उपर लई जई तेनी साथे दुष्कर्म आचर्या बाद तेनुं गळुं कापी घातकी हत्या करवामां आवी हती। आ घटनाना पगले समग्र बनासकांठा जिल्लाना लोकोमां आरोपी नितिन माळी सामे रोष भभूकी उठ्यो हतो। मुस्कान साथे घटेली घटनामां सौ કોઈમાં રોષ જોવા મળી રહ્યો છે। આ ઘટનાના પગલે શરૂઆતથી જ આ દીકરીને ન્યાય અપાવવા માટે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા। મગનલાલ માળીએ આ ઘટનામાં મુસ્કાનને ન્યાય મળે તે માટે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને લેખિતમાં રજૂઆત પણ કરી હતી અને આ ઘટનાનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની માંગ પણ કરી હતી। ત્યારે આજે એકવાર ફરી ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી આ પીડિતીના ઘરે પહોંચ્યા હતા અને પરિવારને સાંત્વના આપી હતી। ત્યારબાદ આ ઘટનાની ન્યાયિક તપાસ થાય તે માટે પીડિતાના પરિવાર સાથે ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી હત્યારાને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી। 16 તારીખે રાત્રે અમારા માળી સમાજની અને એમ તો ભારત દેશની એક મુખબધિર દીકરી સાથે એક એવો અપરાધ થયો કે જે આખા ભારતની માનવતાને શર્મસાર કરી નાખ્યો। દીકરીને હું અપહરણ કરાયું, દીકરી સાથે રેપ કરાયો અને એનું માથું ઘરથી અલગ કરી એક 12 વર્ષની મૂકબધિર બાળા સાથે નીતિન કિશોર માળી નામના એક યુવકે જે કામ કર્યું છે એ આખા ભારતમાં આની બહુ ખરાબ નોંધ લેવાય છે અને આ પરિવારને કદીએ ન આ વાત ભૂલાય એવી એક બાબત બની છે। ત્યારે આખા ભારતના ગુજરાતના તમામ લોકો આ દીકરીના પરિવાર સાથે છે, છતાંય અમે એમના પરિવાર સાથે આજે આપણા દિશાના પ્રાંત અધિકારી શ્રી હિરેનભાઈ પટેલ પાસે આ બાબતમાં આરોપી હોય કે આરોપીઓ હોય એને કોઈ મદદગાર હોય અથવા એને મદદગારીમાં એમનો પરિવાર કે કોઈ સામાજિક કે રાજકીય માણસ એને પરિવારને મદદ કરવા ઈચ્છતો હોય એ દીકરા એ છોકરાને એ નરાધમને તો એ લોકો સામે પણ ન્યાયિક તપાસ થાય અને આવો કોઈ પણ સમાજમાં ભારતની કોઈ પણ દીકરી સાથે આવો બનાવ ના બને એના માટે અમે એમના દીકરીના પરિવારમાં સાથે આવેદનપત્ર આપવા આવ્યા હતા। સાહેબે પણ સરકાર સુધી અમારી વાત પહોંચાડવાની ખાતરી આપી છે અને હું પણ એક ગુજરાત સરકારનો ભાગ છું, ત્યારે અમે પણ પ્રદીપસિંહજી જાડેજાને મુખ્યમંત્રીશ્રીને હું અને આપણા ધારાસભ્ય શ્રી કીર્તિસિંહજી વાઘેલા અને શશિકાંતભાઈ ત્રણે અમે રૂબરૂ મળ્યા હતા અને ત્યારે પણ એમને તાત્કાલિક અસરથી આ કેસ ઝડપી થાય અને પૂરી તપાસ થાય અને ફાસ્ટ ટ્રેકમાં આ કેસનો 2-3-4 મહિનામાં નિકાલ થાય એ માટેની વ્યવસ્થાની પણ એમને જાહેરાત કરી દીધી છે। ત્યારે આપણે પણ સમાજના આ બંધનોને શર્મસાર કરતી આ ઘટના બની છે એનાથી બીજું કશું આપણે ના ભૂલી શકીને એટલું કહીએ છીએ કે કોઈના ઘરમાં આવી ઘટના ન બને એ માટે પરિવાર સાથે અમે આવેદનપત્ર આપીશું। માસૂમ મુસ્કાન સાથે ઘટેલી ઘટનાને લઈ ન માત્ર તેનો પરિવાર દુઃખી છે પરંતુ સમગ્ર ડીસામાંથી આ મુખબધિર બાળકી માટે સંવેદના સામે આવી રહી છે। ત્યારે આજે આ મુખબધિર બાળકીના દાદાએ પણ ડીસાના લોકો અને મગનલાલ માળીનો આભાર વ્યક્ત કરતા મુસ્કાનને ન્યાય મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। અને એમને પોલીસના કામથી એમના કામથી અમને સંતોષ છે